અમદાવાદની જેમ હવે વડોદરામાં પણ કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખી શહેર પોલીસે માનવીય અભિગમ આગળ ધરી બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે। ઉનાળાની ઋતુમાં ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે અને આસાઈ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। સતત વધી રહેલી ગરમીના પગલે લોકો હવે પોતાની એસી ઓફિસમાં અથવા તો ઘરમાં બેસી એસી અથવા તો કુલર ચાલુ કરી ગરમીથી રાહત મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે શહેર પોલીસ કમિશનરે પણ માનવીય અભિગમ અપનાવી મહત્વનો નિર્ણય કર્યો હતો, જેમાં વડોદરા શહેરમાં આવેલા તમામ ટ્રાફિક સિગ્નલો બપોરના 1 થી 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે। કોર્પોરેશન સાથે પોલીસ વિભાગે સંકલન કરવામાં આવ્યું હતું। આપ જાણો છો એમ અત્યારે લગભગ 40 ડિગ્રીથી વધારે તાપમાન થઈ રહ્યું છે। ટ્રાફિકને અનુલક્ષીને 1 થી 1.5 મિનિટ ટ્રાફિક સિગ્નલના કારણે લોકોને રોકાવું પડતું હોય છે સિગ્નલ પર, તો આટલા આકરા તાપમાં એમને ટ્રાફિક સિગ્નલ બંધ હોવાના કારણે રોકાવું ન પડે એટલા માટે અમે આ નિર્ણય લીધો છે કે 24 તારીખથી બપોરે 1 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી અમે ટ્રાફિક સિગ્નલ સદંતર બંધ રાખવાના છે, જેથી પ્રજાને તાપમાં રોકાવું ન પડે। બિલકુલ એટલા માટે હું બરોડિયન્સને એક અપીલ કરીશ કે ભલે માનવતાના ધોરણે ટ્રાફિક સિગ્નલ અમે બંધ કર્યા હોય, પણ ટ્રાફિકના નિયમોનું તો તમારે પાલન કરવાનું જ છે, સાવચેતી તે તમારા વાહનો ચલાવવાના છે। જ્યારે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે VMCના અધિકારીઓ સાથે મેં મિટિંગ કરી હતી, એમના સુધી આ વાત પહોંચાડી અને એમને સાથે રાખીને અમે આ કામગીરી કરી છીએ।